नमो नमः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। केम छो बधाई, मजामा जसो। मित्रों विषय संस्कृतम विषयांग कलिकाल सर्वज्ञ हेमचंद्राचार्य है। हेमचंद्राचार्य ने एक बिली एम कहो ने कि भाई बिरुद आपवामां आव्युं छे। केवुं? तो कि भाई कलिकाल सर्वज्ञ, जे कलियुगनी अंदर जे सर्वज्ञ हता एवा। तो एवो सरस मजानो पाठ छे। धोरण क्यूँ छे? 10। मित्रों पाठनी प्रस्तावना तमे जो तो खबर पड़े कि एनुं नाम छे ने चंगदेव राख्युं हतुं। પછી જેમ જેમ કામ કરતા ગયા એમ એમ એણે 21 વર્ષની ઉંમરમાં તો એણે સૂરીપદ પ્રાપ્ત કરી લીધું હતું। ક્યાં રહેતા હતા મિત્રો? તો કે ધંધોકામાં રહેતા હતા। કઈ જગ્યાએ આવે? અમદાવાદમાં। મિત્રો એમ આની અંદર ચેપ્ટરની શરૂઆતમાં જ એમ છે કે એણે ખૂબ નાની ઉંમરમાં સારું સારું કામ કર્યું અને બહુ મોટી પદવી છે ને એણે પ્રાપ્ત કરી લીધી છે। અને કહેવાયું એમ છે કે કીર્તિર યશ્ય સજીવતી। જે માણસ હોય કે ન હોય મિત્રો, પણ એની નામના રહેવાની છે। તમે જોઈ શકો છો મહાત્મા ગાંધીજી નથી, નામ છે એમનું અત્યારે। તમે જોઈ શકો છો એપીજે અબ્દુલ કલામજી એ નથી, પણ એમની નામના હજુ સુધી છે। તમે વાત કરો ધીરુભાઈ અંબાણીની, એ વ્યક્તિ અત્યારે હાજર નથી, પણ એની નામના એમની છે કીર્તિ। હે તમે ક્રાંતિકારી જુઓ શહીદ ભગતસિંહ નથી, પણ એમની જે નામના છે એ ભગવાનની ભક્તિમાં જે લીન થઈ ગયા એવા તમે નરસિંહ મહેતાની વાત કરો, એની કીર્તિ છે, એ જીવે છે। મીરાબાઈ તમે આમ જો આપણે એ નામ સાંભળીને આપણને હે તમે આમ બધા યોદ્ધાઓ તમે જોતા હોય તો આપણને એમ લાગે કે ઓહો, વ્યક્તિ હોય કે ન હોય પણ એની નામના છે ને મિત્રો એ અમર છે। તો એવું કંઈક કામ કરી જવાનું હે। તો એવો સરસ મજાનો પાઠ, કંઈક બહુ અલગ રીતે બોધ મળતો હોય એ છે આપણી જે પૂર્વ પરંપરા છે એઝ ઇટ ઇઝ સંસ્કૃત લાઈન, અને એ સંસ્કૃત લાઈનનો ગુજરાતી। શું કીધું? કે છે કે વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન। કે છે વિક્રમાદિત્યની કેટલામી? 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ દેશ ઉપર વિજય મેળવ્યો। કઈ જગ્યાએ? માળવા ઉપર। કોણે વિજય મેળવ્યો? સિદ્ધરાજ જયસિંહે। કઈ સદીમાં? તો વિક્રમાદિત્યની 12મી સદીમાં। કે છે કે ભાઈ વિજયાનંતરમ જયસિંહ નૃપતે હે યશોવર્મણ સર્વમ ધનમ ગૃહીતવા અણહિલપુરમ પ્રત્યાગતવાન। શું કીધું? કે વિજયાનંતરમ એટલે વિજય મેળવી લીધો પછી શું કર્યું? કે જયસિંહ રાજાએ એ જે રાજા હતું યશોવર્માને એને હરાવી અને એનું જેટલું ધન હતું એ બધું ધન લઈને એ ભાઈ ક્યાં આવી ગયા? અણહિલપુર પાટણની અંદર ભાઈ પાછા આવી ગયા। બધું એમાંથી જે કાંઈ પણ હતું ઓલા ભાઈને, અને પહેલાના સમયમાં યુદ્ધ થતું અને હારી જાય એટલે રાજ્ય મૂકીને વયા જાય, એ રાજ્ય જે જીતે એ રાજાનું। તો એને આગળ વાત કરી, કે છે કે ધનેન સહ તત્રત્ય ગ્રંથાગારોપી તસ્ય હસ્તગતો ધાતઃ। શું કીધું? ખાલી પૈસા તો લીધા, પણ પૈસાની સાથે સાથે ત્યાંના ગ્રંથાગારો એટલે કે તેના ગ્રંથો પણ તેના હાથમાં આવી ગયા। અને પહેલાંના સમયમાં ગ્રંથ ઉપર જ સાહેબ બધું હતું। આ એમ કે ઓલા લોકો અહીંયા આવીને લઈને હું કે આપણી માહિતી, આપણા મોટા મોટા ગ્રંથો લઈ ગયા ને એની ઉપરથી બધા રિસર્ચ ચાલુ કર્યું ત્યારે એ આટલા આગળ છે। વિચારો એ આપણી પાસે હોત તો આપણે હજી આટલા આગળ છીએ તો ક્યાં હોત? તો આ બધા ગ્રંથો લઈ લીધા। હવે જેવા ગ્રંથો લઈ લીધા એમાં શું હતું? તો કે છે અસ્મિન ગ્રંથાગારે બહવો નૂપમાહ ગ્રંથાહ આસન। આ ગ્રંથ ભંડારમાં ઘણા બધા એવા અજોડ ગ્રંથો હતા। અજોડ એટલે શું? આમ જે મળી ન શકે ને એવા અકલ્પનીય અવિસ્મરણીય એવા મહત્વના ગ્રંથો બધાય એને મળી ગયા એ ગ્રંથાગારોમાં એવા હતા। એમાં કે છે તેસુ ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમ અપી એકતમ આશીત। કે છે એ ભોજ રાજાએ લખેલું કયું? આ લાસ્ટ પરીક્ષામાં અથવા મોસ્ટ ટાઈમ પીસે યાદ રાખજો, સરસ્વતી કંઠાભરણ નામનું એક પ્રસિદ્ધ ગ્રંથ ભોજ વ્યાકરણનું પણ એ મહત્વના ગ્રંથોમાંથી એક હતું। સમજાઈ ગયું ને? એ જે મહત્વના ગ્રંથો હતો એમાં એક સરસ્વતી કંઠાભરણ નામનું પણ ગ્રંથ હતો। આગળ કીધું
એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ સહ ચિંતયત. શું કર્યું ભાઈ? એકવાર એ સિદ્ધરાજ જયસિંહ વિચારે ચડ્યો, વિચારના માર્ગમાં ચડ્યો, વિચારતો હતો અને તેણે વિચાર્યું. શું વિચાર્યું? તો એણે કીધું કે છે, માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. કીધું માલવ વિજયથી, માળવા દેશ ઉપર મેં વિજય મેળવ્યો, એનાથી હું ધનનો સ્વામી તો થઈ ગયો, હું ધનને તો પામ્યો, પૈસા તો મને ફૂલે ફૂલ મળ્યા, અઢળક રૂપિયો હું ત્યાંથી લઈ આવ્યો. આગળ કહે છે, તસ્ય ગ્રંથાગાર અપી મયા જાતઃ. શું કે ગ્રંથાગાર છે પ્રાપ્ત હોય, એટલે કે મેં ગ્રંથો હતા ને એ બધા ગ્રંથ ભંડારો મને પ્રાપ્ત થઈ ગયા, બધા ગ્રંથો મેં ત્યાંથી લઈ લીધા. આગળ કહે છે, પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિર વર્તતે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા. કે છે પરંતુ જે ભોજ રાજાની, ભોજ વ્યાકરણ વડે જે ભોજ રાજાની જેવી ખ્યાતિ છે, આવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. કે બધું કર્યું ભાઈ, ભોજ રાજા પાસે જેવું નામ છે આવું નામ આપણી પાસે હજી થયું નહીં. આટલા બધા પૈસા લઈ લીધા, આટલા બધા ધન ભંડાર આપણી પાસે આવી ગયો, ગ્રંથો આવી ગયા, પણ એવું નામ થયું નહીં. તો શું કહે છે એતા, શું વાત એને કરી? યાદૃશી કીર્તિ ન ભાવે, બરાબર એવું ત્યારે કીધું કે છે, અતઃ એતાદૃશમ કિમપી કરણીયમ યેન મદીયા કીર્તિરપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્યાપી. શું કીધું? આથી હું એવું કંઈક કરું જેનાથી મારી પણ ખ્યાતિ, મારી પણ નામના, મારો પણ કીર્તિ, મારો પણ યશ એવો ફેલાય કે જેવો રાજા ભોજનો હતો. સમજાણી આખી વાત? શું એણે કીધું કે ભાઈ આટલા બધા ધન ભંડાર હતા, આટલી બધી વસ્તુ, આટલા બધા ગ્રંથો, આવડું મારું નામ, પણ તોય જે રાજા ભોજની જેવી કીર્તિ હતી ને આવી કીર્તિ મારી થઈ નથી. તો હું એવું કંઈક કરું કે જેનાથી મારું પણ તેવું નામ થાય જેવું રાજા ભોજનું હતું. તો જો એને આગળ શું વાત કરી કે છે, એવમ વિચાર્ય સહ જૈન મુનિમાચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન નિવેદિતવાન જ. શું કહે છે? આવું વિચારીને તે સિદ્ધરાજ, તે એટલે કોણ? સિદ્ધરાજ. શું કહે છે? જૈન મુનિના આચાર્ય હેમચંદ્ર પાસે ગયો, હેમચંદ્ર પાસે જાય અને તેમને જઈને નિવેદન કર્યું. કોને નિવેદન કર્યું? સિદ્ધરાજ જયસિંહે. કોને? હેમચંદ્રાચાર્યને. શું નિવેદન કર્યું? કે છે, અહી આચાર્યવર્યા, એટલે કે હે આચાર્યવર્ય, હે મુનિગણ, ભવંતો સ ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણમ વિરચયંતુ યેન ભવતા કિમચ્છ મમ કીર્તિ અમરા ભવેત. શું કીધું? હે માનનીય આચાર્ય, હે ગુરુવર, આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો જેનાથી આપની પણ કીર્તિ થાય અને મારી કીર્તિ પણ અમર થાય. તમે એક ગ્રંથ લખો જેના દ્વારા તમારું નામ થાય, હે, અને ભેગું ભેગું મારું પણ કંઈક નામ થાય. આવું ત્યારે કીધું ત્યારે સિદ્ધરાજ બોલે છે, સિદ્ધરાજ જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્ય એકમ પૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવંતઃ સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. શું કહે છે? આવું સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી, કોની? સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી એણે પ્રેરણા પામી અને હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ એવો મહાન વ્યાકરણ ગ્રંથ લખ્યો અને તે અત્યારે સિદ્ધ હેમ વ્યાકરણ તરીકે પ્રસિદ્ધ છે. હવે એમાં જ આપણને આઈડિયા આવી જાય, સિદ્ધ હેમ, સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ અને હેમ એટલે હેમચંદ્રાચાર્ય. મિત્રો તમને ખબર છે ને અત્યારે ઓલા શોર્ટ નેમની ફેશન હાલે, જે નામ હોય ને એનું નામ અડધું કરીને, કે વિક્રમ હોય તો વિકી, હે, તો એવી રીતે આખા નામ હોય એના અડધા અડધા નામ કરીને કહેતા હોય, તો એવી રીતે આ એ શોર્ટ ફોર્મ બનાવ્યું સિડ, હે, સિદ્ધરાજ નામ છે કો તો એને હું કરી દીધું સિદ્ધ અને હેમચંદ્રાચાર્ય તો હેમ, સિદ્ધ હેમ શબ્દાનુશાસન, એવી રીતે સિદ્ધ હેમ વ્યાકરણ. કે છે શું ખાસિયત છે આમાં? તો કે છે, અસ્મિન અષ્ટૌ અધ્યાયાઃ સંતિ. આમાં
આઠ અધ્યાયો છે મિત્રો. કેટલા અધ્યાયો છે? ટોટલ આઠ અધ્યાયો. હવે એમાં એમ કીધું શું? તો કે છે તેશુ પ્રારંભિકેષુ ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમયોઃ દ્વયોઃ અધ્યાયયોઃ પ્રાકૃત ભાષાણાંચ વ્યાકરણમ અપ્યસ્તિ. શું વાત કરી કે છે તેની શરૂઆતના આઠ અધ્યાયો છે એમાંથી શરૂઆતના છ અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને અંતિમયોઃ દ્વયોઃ અધ્યાયયોઃ એટલે કે છેલ્લા બે અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. સમજાણું? પહેલા છ માં સંસ્કૃત ભાષા, પછીના બે માં પ્રાકૃત ભાષા. એવો તો ભાઈ ગ્રંથ લખો, હજી પૂરું નથી થતું. હવે મુખ્ય વાત શરૂ થાય છે. હવે એનું ભાઈ આમ ટેલેન્ટ બહાર આવ્યું. શું થાય કે છે કે હેમચંદ્રાચાર્ય હિ લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમ રચિતમ અસ્તિ. શું કીધું? હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય રચ્યું. પછી તો ભાઈ 1,00,000 શ્લોકો જેટલા સાહિત્ય રચ્યું, કેટલા ગ્રંથો? તો એમાંથી કંઈક મહત્વના ગ્રંથો છે આપણી પાસે છે, પરીક્ષામાં ટૂંકનોંધમાં પૂછાઈ શકે, જોડકાની અંદર પણ આવે છે. શું કહે છે? કે છે અસ્મિન સાહિત્યે અભિધાન ચિંતામણી નામક કોષ ગ્રંથ. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોષ છે. શબ્દકોષ એટલે શું ખબર ને? સમાનાર્થી શબ્દો આવતા હોય તે. પછી બીજી વાત કરી, ચાલુક્ય વંશોત્કીર્તકમ એટલે કે ચાલુક્ય વંશોત્કીર્તનમ નામક સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ દ્વયાશ્રયમ મહાકાવ્યમ. પછી ઈ ભાઈએ ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું એક દ્વયાશ્રય મહાકાવ્ય. દ્વયાશ્રય એટલે શું તમને ખબર છે? કે જ્યાં એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણો હોય અને બીજી બાજુ એની સ્ટોરી આપેલી હોય. આવા ઈ ભાઈએ તો ભાઈ ગ્રંથ લખ્યા. આ એક અલગ વસ્તુ છે, કોઈ ન કરી શકે એવું આ ભાઈએ કામ કર્યું છે. હે, એટલે જ આપણે એને મહામુનિ કહીએ છીએ. શું કીધું? કે છે કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ. શું કીધું? પછી એણે કાવ્યાનુશાસનમ નામનો એક આખો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ બનાવ્યો. અલંકાર જોઈ ને, એ બધા અલંકારો. હજી એણે આગળ વાત કરી કે છે કે છંદોનુશાસનમ ઇત્યાદિનામ બહુ નામ ગ્રંથાનામ સમાવેશો ભવતી. શું કીધું? કે આવી રીતે છંદોનું શાસનમ વગેરે કેટલા બધા ગ્રંથોનો આની અંદર સમાવેશ થાય છે. છેલ્લી વાત કે છે મહત્વની, શું કે છે? કે ગુર્જર પ્રદેશે લબ્ધજ નિરયમ હેમચંદ્રાચાર્ય ન કેવલ ગુર્જર પ્રાંતેપી તુ સમગ્રેપી સંસ્કૃતા સાહિત્યાકાશે સૂર્યવત પ્રકાશતે. શું કીધું? કે છે કે ભાઈ ગુજરાત પ્રદેશમાં જન્મેલા લબ્ધજ નિરયમ જન્મેલા આ હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાતની સીમામાં જ નહીં પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં એ સૂર્યની જેમ જળ હળે છે. એટલે કે અત્યારે એ ભાઈ નથી, પણ એ ભાઈનું નામ હજી સુધી આકાશમાં જેમ સૂર્ય છે એવી રીતે સંસ્કૃત જગતની અંદર એમનું નામ છે, એવી રીતે દુનિયામાં એમનું નામ છે. તો મિત્રો, એક જ વસ્તુ આપણે બધાએ શીખવાની કે ભાઈ કીર્તિ, હે, આપણે એક નામના આપણો યશ આપણે ન હોય તોય આપણને માણસો યાદ કરવા જોઈએ. આવું કાર્ય આપણે જીવનની અંદર કરતા રહેવું જોઈએ એવું આપણને આ પાઠમાંથી શીખવે છે. મિત્રો, આ થઈ ગયો આપણો 12મો પાઠ પૂરો. આઈ હોપ કે આ ચેનલમાં તમે પહેલેથી જોઈને જશો. જો કદાચ આપણી ચેનલમાં તમે સૌ પ્રથમવાર આવી રહ્યા છો તો સૌ પહેલાં સબસ્ક્રાઇબ કરી દો, અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો એને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ.